Should I wait for more audience or shall I start? Wait for 5 minutes. Okay. 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 मस्त जमीन झाली गुजरात ब्लॅक स्टँड फेस्टिवल તમારા બધા ગેસ્ટનું અહીંયા સ્વાગત કરું છું. નરસૈયાએ ગાયેલી, નર્મદે સિંચેલી, ને મેઘાણીએ પાયેલી, મારા તમારા ને આપણા સૌના શ્વાસ સમે ગરવી ગુજરાતી ભાષાને સચ્છત નમન છે. ગુડ આફ્ટરનૂન, મારું નામ પંક્તિ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4 એટલે કે સીઝન 4માં તમારું સ્વાગત કરું છું. આપણું આજનું સેશન છે ઈમેલના જમાનામાં પોસ્ટ ઓફિસની વાર્તા, જે ધૂમકેતુની બહુ જ પ્રખ્યાત થયેલી ટૂંકી વાર્તાઓમાંની એક છે. એના વિશે થોડીક નાનકડી એક માહિતી મારે તમને આપવી છે કે ધૂમકેતુનું અદ્ભુત કહી શકાય ને એવું સર્જન છે ટૂંકી વાર્તાનું. એમાં 19 વાર્તાઓનો સંગ્રહ તડખા 1. એમાં 1962માં આ પોસ્ટ ઓફિસ પ્રકાશિત થયું હતું. આ 19 વાર્તાઓમાં એમાંની એક હતી પોસ્ટ ઓફિસ. અમેરિકામાં પ્રકાશિત થતું સ્ટોરીઝ ફ્રોમ માય લેન્સમાં પોસ્ટ ઓફિસને સ્થાન મળ્યું છે. અને આ સાથે જ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પસંદ કરેલી 10 ટેલ નામની, જેમાં 10 શ્રેષ્ઠ વાર્તાઓને પસંદ કરવામાં આવી છે, એમાં પોસ્ટ ઓફિસને સ્થાન મળ્યું છે. તો ધૂમકેતુની વાર્તાઓને વોટ્સએપ પેઢી એટલે કે મારાને તમારા લોકો જેવી પેઢી સુધી પહોંચાડવા માટે આપણા ગેસ્ટ અત્યારે આપણી વચ્ચે છે, જેમની સાથે આપણે આ વિષય પર ડિસ્કશન કરીશું. હું એમનું નાનકડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી આપણે આ સેશનની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં હું ઇન્ટ્રોડક્શન આપવા માગું છું. ડૉક્ટર સતીશભાઈ વ્યાસ. સતીશભાઈ ગુજરાતી ભાષાના ખૂબ જ જાણીતા સાહિત્યકાર છે. આ ઉપરાંત તેઓ વિવેચક છે અને ઘણા સારા નાટ્યકાર પણ છે. સૌથી મહત્ત્વની વાત એમના વિશે એ છે કે એમણે કવિ કાંતના જીવન પર એક નાટક લખ્યું છે, જેનું નામ છે જળને પડદે. એના 100થી પણ વધારે પ્રયોગો થઈ ચૂક્યા છે. કવિ કાંતના જીવનને લોકો સુધી પહોંચાડવામાં એમનો બહુ મોટો ફાળો રહેલો છે. તો આપણે એકવાર તાળીઓથી સતીશભાઈને વધાવી લઈએ. પછી હું મહેન્દ્રભાઈ પરમારને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. મહેન્દ્રભાઈ ખાસ ભાવનગરથી આપણી વચ્ચે પધાર્યા છે, તો એના માટે ફરીથી એકવાર તાળીઓ થઈ જાય. તેઓ હાલમાં ભાવનગરની કોલેજમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને ઇન્ચાર્જ હેડ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ સારા લેખક, વિવેચક અને થિયેટર આર્ટિસ્ટ છે. બહુ જ એક્ટિવલી એ લોકો એમના સ્ટુડન્ટ્સ માટે થિયેટર કરે છે. મહેન્દ્રભાઈએ ઘણી બધી ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખ્યા છે અને એમની ઘણી વાર્તાઓનો અનુવાદ કોંકણી અને અંગ્રેજી ભાષામાં થઈ ચૂક્યો છે. ભાષાને ભારતભરમાં, ગુજરાતી ભાષાને ભારતભરમાં પ્રખ્યાત કરવામાં એમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. તેના માટે એકવાર ફરીથી તાળીઓ થઈ જાય મહેન્દ્રસિંહભાઈ પરમાર માટે. આપણા ત્રીજા અને મહત્ત્વના ગેસ્ટ છે જ્વલનભાઈ છાયા. એ લોકો એમના માટે પણ સ્પેશિયલ તાળીઓ, કારણ કે એ રાજકોટથી આપણા માટે અહીંયા આવ્યા છે ખાસ. જ્વલનભાઈ હાલમાં ચિત્રલેખામાં સિનિયર કોરેસ્પોન્ડન્ટ તરીકે કાર્યરત છે.
તેઓ એક જાણીતા પત્રકાર, લેખક, કવિ અને ખૂબ જ સારા વક્તા છે, જેની આપણને અત્યારે ખબર પણ પડી જશે. તેમણે 400 થી પણ વધુ ઇન્ટરવ્યૂઝ કર્યા છે, જેમાં બોલિવૂડના કલાકારો, પોલિટિશિયન્સ, સાહિત્યકારો વગેરેનો સમાવેશ થાય છે. 1000 થી પણ વધુ લેખ ઉપરાંત ટૂંકી વાર્તાઓ પણ અને હાઇકુ પણ એમણે લખ્યા છે. એમના 3 પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જ્વલંતભાઈએ વિવિધ વિષયો પર 250 થી પણ વધુ વ્યાખ્યાન આપ્યા છે અને આ કદાચ એમનું 251મું વ્યાખ્યાન હશે. તો આઈ વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર એન્ડ ગીવ યોર વેલ્યુએબલ ટાઈમ. તો હવે આપણે આ સેશનની શરૂઆત કરીએ. તો મારો સવાલ સતીશભાઈને એ છે કે ટપાલીના ટ હવે ઘૂસાઈ ગયો છે, એની જગ્યાએ ટ્વિટરનો ટ આવી ગયો છે, તો હવે ઈમેલના જમાનામાં પોસ્ટ ઓફિસની વાર્તા ધૂમકેતું, તેના વિશે તમારું શું કહેવું છે? બેન ઊભા ઊભા બોલતા હોય ને પછી હું બેઠો બેઠો બોલું તો એક પ્રકારનો અભિવેક પણ થાય. ઓકે ઓકે. નારી સન્માનની ભાવના લેખે પણ મારે એમ કરવું જોઈએ. અને મિત્રો, આ જે મેળાવડો છે અને આપણે સભા નહીં કહીએ, એક મેળો છે, અને મેળો છે તો આપણે મેળાની રીતે જ વાત કરીશું. અને બેને એક બહુ સરસ પ્રશ્ન સાથે જ વાત ખોલી આપી છે અને જે આ બેઠકના શીર્ષક તરીકે પણ મુકાઈ છે કે આ સમયમાં પોસ્ટ ઓફિસ જેવી વાર્તાની અને એમ ધૂમકેતુની અન્ય વાર્તાઓની પ્રસ્તુતતા કઈ. મારે તો પહેલાં એક આજે પત્ર આપણને બધાને આપવામાં આવ્યો છે કે કાર્ડ પ્રગટ કરવામાં આવ્યો છે, આવ્યું છે, એની એક વિગત પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે કે આ ધૂમકેતુની 125મી શતાબ્દી નથી, 125મું વર્ષ ચાલી રહ્યું છે. એટલે ક્યાંક કોઈક સરચૂક થઈ છે. 1892માં ધૂમકેતુનો જન્મ છે. આપણે ગણી શકીએ, ગણિતમાં આપણી માહેરી વધારે છે ભાષા કરતાં, એટલે આપણને તરત ખ્યાલ આવે કે આ 125ના વર્ષમાં આપણે પસાર થઈ રહ્યા છીએ. હજી 25 વર્ષ બાકી છે અને ત્યારે આ ધૂમકેતુ પ્રસ્તુત હશે કે કેમ. આજે પોસ્ટ ઓફિસના ડબલાઓ આપણે હજી ગામમાં લટકતા જોઈએ છીએ. કોઈ એન્ટિક વસ્તુ જાણે ક્યાંક કોઈએ શોભા તરીકે મૂકી હોય ને, એવા ડબ્બાઓ આપણને ખડધાઈ ગયેલા, કાટ ખાઈ ગયેલા કેટલીય જગ્યાએ લટકતા જોવા મળ્યા છે. અને બાળકો પૂછતા પણ હોય છે કે આ શું છે, આ મમ્મી કે પપ્પા એવા એવા અજાણ્યા થઈને આપણી સમક્ષ પ્રગટ થાય અને આપણે ઉત્તર આપવા. મણિયાર નામના આપણા એક બહુ જ સરસ કવિ છે, જેની એક પંક્તિ છે, પોસ્ટકાર્ડ જેટલું ઘર અને ટિકિટ જેટલી બારી. હવે આનું શું કરીશું, આ કવિતા કે આ પંક્તિ સમજાવવાની આવશે કોઈને, આ મનોહરભાઈ જેવા શિક્ષકને સમજાવવાની આવે કે મહેન્દ્રસિંહને વર્ગમાં સમજાવવાની આવે, તો કઈ રીતે વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચાડીશું કે પોસ્ટકાર્ડ જેવું ઘર શું અને એમાં વળી ટિકિટ જેટલી બારી શું? કેમ કે ટિકિટોય કંઈ એક સરખી હવે નથી રહી આ જમાનામાં, અને ટિકિટોય જવા માંડી છે. હવે તો મોબાઈલમાં ટિકિટ બતાવતા થઈ ગયા છીએ આપણે કે અમે આ રિઝર્વેશન કરાવ્યું છે અને પેલો ટિકિટ ચેકર આવે, એને ટિકિટ ચેકર શું કામ કહીશું, મોબાઈલ ચેકર કહીશું? અને એ આપણી સમક્ષ કશુંક માગે ને આપણે બતાવીએ છીએ એવા સમયમાં છીએ, ત્યારે આ પોસ્ટકાર્ડ શું, એની પ્રતીક્ષા શું, પ્રતીક્ષા પછીની એની વેદના શી, આને વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે આપણે ખાસા જૂનવાણી લાગીએ. પણ ભલે પોસ્ટકાર્ડ લગભગ જતા રહેવા માંડ્યા છે, હજી સાવ ગયા નથી, હજી કેટલાક લોકો પોસ્ટકાર્ડ લખે છે, નિયમિત લખે છે,
અને ભલે પોસ્ટ ખાતું હવે એવું થઈ ગયું છે કે મહિને આપણને પોસ્ટ કાર્ડ મળે, પહેલા બીજે દિવસે મળતા, હવે આપણને મહિને મળે છે, પણ છતાં મળે તો છે હજી. પણ ટેલિગ્રામ શું એ હવે જતું રહ્યું છે? એટલે દ્વિરેફની વાર્તા વાંચો અને મુકુંદરા એ વાર્તામાં એક પેલો પસાયતો તાર લઈને ટેલિગ્રામ લઈને ઘેર ઘેર ફરતો હોય એ આખી વાત જ આપણા મનમાં બેસતી નથી કે આ શું આવ્યું. તો આ ટેલિગ્રામ, પોસ્ટકાર્ડ, આ બેને કહ્યું એ ઈમેઈલ કે આ વોટ્સએપ, એની પાછળની મૂળ ભાવના કઈ છે એ જો આપણે સમજીએ તો આપણને આ વાત અપ્રસ્તુત નહીં લાગે. અને મૂળ ભાવના કઈ રહી છે? મેઇલ, મેઇલિંગ, મેસેજ, મેસેજિંગ. આ હજી કયા નથી, ઉપકરણો બદલાયા છે, સાધનો આઉટડેટેડ થઈ ગયા છે. હવે ઇનલેટ લેટર શું હતું આ પણ કોઈને હવે ખબર નથી, હજુ પરબીડિયા રહ્યા છે કોઈને કોઈ રીતે, પણ આ જે આંતરદેશીય પત્રો હતા એ પણ સાવ જતા રહ્યા, પણ સંદેશા હજી ગયા નથી. એટલે આપણે જ્યારે પ્રસ્તુતતાની વાત કરવી હશે પોસ્ટ ઓફિસ વાર્તાની કે એના જેવી અનેક વાર્તાઓની, ત્યારે આપણે બરાબર મનમાં એ રાખવાનું કે છેવટે તો એના મૂળમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિ સુધી એને અભિવ્યક્ત થવું છે, એક્સપ્રેસ કરવી છે પોતાની જાતને, અને એને માટે માધ્યમો શોધે છે, એ પછી કોઈ પણ સ્વરૂપનું હોય. એટલે પોસ્ટકાર્ડ જેવી નાની વિગતની આસપાસ જો આપણે બંધાયેલા રહીશું તો ધૂમકેતુ જેવા લેખકને ખાસો અન્યાય કરી બેસીશું. આ તો એક ધૂમકેતુ છે, સડસડાટ પસાર થઈ જતો આકાશમાં, અને એ હર હંમેશા નથી દેખાતો હોતો, આવે છે ત્યારે એવો ઝબકારો લઈને આવે છે કે આખા અવકાશને વિચલિત કરી દે. એવો એક લેખક એક નવા પ્રકારના સ્વરૂપની વિશેષતાઓને વિલક્ષણતાઓ લઈને 1926માં વાર્તા લઈને આવે છે. અહીંથી જે કંઈક સાલ રજૂ થઈ ને એમાં પણ કંઈક ઉતાવળને કારણે આંકડાઓ આડાવળા થઈ જાય. બેંકો અત્યારે આ કરી રહી છે ને આપણી સાથે, તો આ બધું શક્ય છે. પણ જ્યારે યાદ રાખીએ અને વિગત તરીકે અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવી હોય તો મેસેજિંગ બરાબર થાય, આપણો સંદેશો બરાબર જાય, એટલા માટે પણ ચોકસાઈ આપણે પહેલી ઊભી કરી લઈએ. તો 1926માં પહેલી વાર, એ પહેલાં થોડા પ્રયોગો થયા, પણ આ લેખકે ગુજરાતી ભાષાને ટૂંકી વાર્તા પ્રત્યે આકર્ષિત કરવામાં બહુ જ મોટો ફાળો આપ્યો. એટલે એનું મૂલ્ય નાનું સૂનું નથી, અને આ વાર્તા આજે પણ લોકપ્રિય છે. હવે વોટ્સએપમાં વાર્તાઓ વંચાય છે, નાની નાની વાર્તાઓ. ક્યારેક વોટ્સએપની જગ્યા 20 જ મિનિટની હોય તો આપણે પાછું બીજો સંદેશ વાંચીએ અને પછી પણ એને વાંચવાનું પૂરું કરતા હોઈએ છીએ. ટકી છે, વાર્તા ગઈ નથી. અને જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી વાર્તાનું અસ્તિત્વ રહેવાનું છે. કોઈ અભાગ્યો હશે જેને વાર્તા નહીં વાંચી હોય કે નહીં સાંભળી હોય, ભલે ગમે તેવી હોય, તો એ રીતે પણ ધૂમકેતુ આપણે માટે પ્રસ્તુત રહેવાના છે. આમાંથી ઘણા મિત્રોને પોસ્ટ ઓફિસ શું છે, એ વાર્તા કેમ આટલી મહત્વની છે એની જાણકારી નહીં હોય. કેટલાકને હશે એને બહુ સારી હશે, અને કેટલાકને બિલકુલ નહીં હોય. ત્યારે આપણે માટે એ પણ થોડું મહત્વનું થાય કે એને વિશે થોડી વિગત જાણી લઈએ. મારે આ મિત્રોને વધારે સમય આપવો છે, અત્યારની પેઢી સાથે બંને વધારે સંકળાયેલા છે, હું નથી સંકળાયેલો એમ નહીં. હું હજી વિદ્યાર્થીઓ સાથે વાતો કરતો રહ્યો છું એટલે મને આ મિજાજની ખબર હોય છે, અને આપણે બાળકો હોય ને, અને એ પણ આ બધી નવી ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય એટલે કેટલીક વિગતોની આપણને ખબર હોય. તો આ પોસ્ટ ઓફિસ વાર્તા લખાઈ, પોસ્ટ ઓફિસ નામનું ટાગોરનું પણ એક કામ છે મિત્રો, ક્યારેક સરખામણી કરવી હોય તો પોસ્ટ માસ્ટર નામની એમની એક વાર્તા છે, કોઈક વાર આપણે વાંચવી જોઈએ. તો એક 200
હવે આ ડોસો શબ્દ ક્યારે વપરાય અને વૃદ્ધ ક્યારે વપરાય ને એ પણ હવે ખબર, હવેની પેઢીને નથી ખબર કોને માટે ડોસો વાપરવો, કોને માટે વૃદ્ધ વાપરવું. આ લોકો ભૂલી ગયા છે, હવે અર્થછાયાઓ ભૂલાતી જાય છે. આવું ગુજરાતીમાં જ છે એવું નહીં, અંગ્રેજીમાં પણ આવું મળશે. એમ ન માનવું કે અંગ્રેજી આવડે છે એટલે બધા સિનોનિમ્સની બાળકોને ખબર હોય, એટલે ભાષા પ્રત્યેની સંપ્રજ્ઞતા ઓછી થવા માંડી છે. તો આ એક વૃદ્ધ અલી નામ છે એનું. હવે નામ આવે એટલે તરત જ આપણે જાતિ વિશેષ જોડે સાંકળીએ છીએ. કેટલાક નામો જ એવા હોય કે અમુક જાતિઓ સાથે જોડાઈ જાય. ભદ્રી શંકર હોય તો અનુમાન કરી શકીએ કે આ બ્રાહ્મણ ભાઈ છે. પાછળ શંકર લાગી ગયું ને એટલે પછી જાતિ નક્કી થઈ ગઈ. એમ અલી આવ્યું એટલે આપણા મનમાં એક છબી ઊભી થાય. દાઢી બાઢી વધી ગઈ છે, ટોપી હોય, એક ડગલો પહેર્યો છે, એ જમાનાના પોશાકને અનુરૂપ. ક્યાંક ક્યાંક વચ્ચે ફાટી ગયો છે, ઠીકડા મરાયેલા છે. તડતડતી ઠંડીના દિવસો છે. સવારે 4-4:30 પ્રભાત ફેરી માટે નીકળ્યો છે. મોર્નિંગ વોક માટે ગાંધી યુગે બહુ સરસ શબ્દ આપણને આપ્યો છે, પ્રભાત ફેરી. ત્યાંથી વાર્તા શરૂ કરે. ધૂમકેતુ, ધુમ્મસનું થોડું વાતાવરણ હોય. કલ્પના કરી શકીએ એક દૃશ્ય, પાછલી રાતનું ભૂરું આકાશ ત્યાંથી શરૂ થાય. દૃશ્યની આપણે કલ્પના કરી શકીએ. એક સીન ઊભો કરી રહ્યા છે લેખક. જે લોકો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરે છે ટીવી માટે, ફિલ્મો માટે, શોર્ટ ફિલ્મ માટે, એ બધાને ખબર હશે કે કઈ રીતે વિઝ્યુઅલ્સ ઊભા કરવા. આની આની ફિલ્મ બની છે દૂરદર્શન ઉપર. કેટલાકને ખબર હશે એક કહાની નામની શ્રેણી શરૂ થયેલી અને શ્યામ બેનેગલે આખી સિરિયલાઇઝ કરેલી. ને ત્યારે એમણે આખા દેશની વાર્તાઓમાંથી એક વાર્તા પસંદ કરી હતી ગુજરાતમાંથી, પોસ્ટ ઓફિસ નામની. તો આનો આનો મહિમા પણ ઓછો નથી. અલબત્ત જે અભિનેતા પસંદ કર્યા હતા એ અલી ડોસાની છબી પ્રયત્ન કરવા છતાં ઉપસાવી શક્યા નહોતા. અત્યારે મુશ્કેલી પડેલી એમને અલીના પાત્રને આત્મસાત કરવામાં. મોટો એક્ટર, હિન્દી ફિલ્મ જગતનો, હિન્દી થિયેટરનો, પણ છતાં કોઈ કારણોસર એ નહીં તો ન થઈ શક્યો અને નીકળ્યો છે. કારણ કયું છે? એને પહોંચવું છે પોસ્ટ ઓફિસ. બહુ નાની ઘટના છે. શેને માટે જવું છે? એ તો વાર્તા જેમ જેમ આગળ વાંચીએ તેમ તેમ આપણને ખબર પડતી જાય કે એને આઝાદીના દિવસો દરમિયાન જે સ્થળાંતરો થયા, ભાગાભાગી શરૂ થઈ, એને કારણે એની દીકરી ક્યાં પાકિસ્તાનના પંજાબમાં પહોંચી ગઈ છે. એનું શું થયું એની એને ખબર નથી. એ દીકરીનો પત્ર આવે એની પ્રતીક્ષામાં એ રોજ સવારે 4-4:30 નીકળે. પોસ્ટ ઓફિસ ખુલવાની હોય 10-10:30, પણ આણે અત્યારે જેમ આપણે બેંકમાં વહેલી લાઈન લગાવીએ છીએ એમ રોજ સવારે એ પોસ્ટ ઓફિસ આવીને ઊભો રહે. પોસ્ટ માસ્ટરની, પોસ્ટના કર્મચારીઓની ગાળો ખાય, એના ઉપહાસનો ભોગ બને, અને છતાં આ માણસ એ પ્રતીક્ષા છોડતો નથી. એક વાર તો છેતરે પણ ખરા પેલા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કે કોચમેન અલી ડોસા એટલે પેલો ઊભો પણ થઈ જાય એકદમ. જાય અંદર અને પછી બધા એવું ઠીઠિયાણું હશે કે એને પાછા પડવું પડે. એની એની મજાક કરવામાં આવી હોય, એનો કાગળ આવ્યો ના હોય. એક વાર એ ન છૂટકે પોસ્ટ માસ્ટરને પોતાની પાસે વર્ષો જુદી કરી રાખેલી બચત રૂપે થોડી ગીનીઓ, સોનાના સિક્કાઓ આપીને જાય છે કે લો આ પૈસા, ભૂલે ચૂકે મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર ઉપર પહોંચાડે, અને જતો રહે છે. એક વાર પોસ્ટ માસ્ટરને એવું લાગે છે કે પોતાની દીકરી સંદર્ભે પોતાની પણ આવી પરિસ્થિતિ થઈ છે. એક પેરેલલ ઊભું કર્યું એણે, સમાંતર ઊભું કર્યું વાર્તામાં. અને એ જ વખતે
મરિયમનો કાગળ આવે છે અને પોસ્ટમાસ્ટરને એવું થાય છે કે હવે તો એક જ પરિસ્થિતિ છે આપણી પાસે, કવર ઉપર જઈને પત્ર મૂકવો. આવી આવી વાર્તા છે. હવે આપણને એમ થાય કે આ વાર્તામાં મુસ્લિમ પરિવેશ શું કામ ઉદાહરણ કર્યો, લાવ્યા ધૂમકેતુ, એમને હિન્દુ પાત્રો ન જડ્યા. અત્યારે તો આવી લાગણી ઘણા લોકોને થાય છે, હિન્દુ પાત્ર લાવ્યા હોત તો શું થાત, ન વાંધો આવત, આવત મોટો વાંધો પડે. આ વાર્તામાં મુસ્લિમ પરિવેશ જ જોઈએ, કેમ કે છેવટે પત્ર કબર ઉપર મૂકવાનો છે, ચિતા ઉપર મૂકવાનો નથી. અને તો જ એનો મર્મ સચવાશે, તો જ આ વાર્તાનું મૂલ્ય ઊભું થશે. અને ભલે પત્રો મિત્રો આ જમાનામાં અપ્રસ્તુત થઈ ગયા હોય, પોસ્ટકાર્ડ ભલે જતા રહ્યા હોય, આંતરદેશીય પત્રો ભલે આઉટડેટેડ થઈ ગયા હોય, પણ એક દીકરીનો, એક બાપ પ્રત્યેનો, એક બાપનો દીકરી પ્રત્યેનો લગાવ અપ્રસ્તુત નથી અને કદી નહીં થઈ શકે. અને આપણે ત્યાં તો બાપ દીકરીના સંબંધની રચનાઓ જ બહુ ઓછી છે. જો શોધવા જઈશું તો નહીં મળે જ હાજી પિતા પુત્રી વચ્ચેના સંબંધ કયા પ્રકારના હોય, પિતૃત્વ કયા પ્રકારનું હોય, એ તો કોઈ નરસિંહ મહેતાને ખબર પડે આ છાયા સાહેબના નાતીજનને, કે કુંવરબાઈનું મામેરું કરવાનું હોય ત્યારે શું થાય. એમ આ અલી ડોસો પણ નરસિંહ કરતા ઓછી સજ્જતા વાળો નથી, ઓછી કુતરતી કક્ષાનો નથી. અને એની આ વાર્તા દુનિયાભરમાં અમર થઈ હોય એની પાછળની ભૂમિકા આ છે. એટલે પ્રેમ કોઈ પણ પ્રકારનો હોય કદી અપ્રસ્તુત હોતો નથી. આવી તો ઘણી વાર્તાઓ છે ધૂમકેતુમાં કે આપણને એની સામે પ્રશ્નો થાય. પેલી રજપૂતાની જેવી વાર્તા છે, તેમાં ભૂતપ્રેત આવે છે. રજપૂતાણીને પામી ના શક્યો એટલે ભૂત થઈ જાય છે. હવે આપણને એમ થાય કે આવું કંઈ આ જમાનામાં શક્ય છે? આપણું એની સાથે અનુસંધાન કઈ રીતે થાય? અને પાછી રજપૂતાણી એને મળવા પણ જાય ને પેલો ચારણ એને મળવાનો આખો પ્રબંધ ગોઠવી આપે. આવી આવી એક કથા છે એમાં. પણ આપણને તરત જ યાદ આવવું જોઈએ કે આપણા સમયમાં ભૂતનાથ નામની ફિલ્મ ચાલે છે, આપણે જોઈએ છીએ. આપણે પહેલી નામની શાહરૂખ ખાનની ફિલ્મ જોઈએ છીએ અને આપણું એની સાથે અનુસંધાન થાય છે. અનેક ચમત્કારિક ઘટનાઓવાળી રચનાઓ આપણા સમયમાં આપણે જોઈએ છીએ. એનાકોન્ડા જોતા હોઈએ, ગોડઝિલા જોતા હોઈએ, તો આપણા મનમાં આ બધું જ બેસી જાય છે કે હા હશે, આવું હશે. તો પ્રશ્નો નથી થતા, આપણને ન થવા જોઈએ. પણ એમાં એક મૂળ શું છે એ રજપૂતાણી વાર્તામાં? રજપૂતનો રજપૂતાણી માટેનો અને રજપૂતાણીનો રજપૂત માટેનો પ્રેમ, તો એ તો ક્યાંથી અપ્રસ્તુત થશે? એટલે વાર્તાઓના મૂલ્યાંકન કરીએ, એની પ્રસ્તુતતા જો આપણે તપાસવાની હોય તો આપણે આ પાસાઓને ધ્યાનમાં રાખવું પડે કે લેખક તરીકે કઈ વસ્તુ આપણા સુધી પહોંચાડવા માગે છે. એ મૂળ માનવીયને, હ્યુમેનિટીને, માનવીય મૂલ્યોને આપણા કારણો તો બદલાવાના. એમ તો પછી આપણે હોમરના મહાકાવ્યમાં પેલો લાકડાનો ઘોડો આવે છે અને એમાં આખું સૈન્ય છુપાઈ જાય છે, બિલકુલ આપણને અપ્રસ્તુત લાગશે. અત્યારે વળી યુદ્ધમાં લાકડાનો ઘોડો ક્યાંથી આવ્યો? પણ એમાં એ મહત્વનું નથી કઈ રીતે છુપાઈને શત્રુ સૈન્યને પરાજિત કરી શકાય, જે રીતે આતંકવાદીઓ કરી રહ્યા છે. ગેરીલા પદ્ધતિમાં થઈ રહ્યું છે કે છાપા મારવા, કોઈને કોઈ રીતે છુપાઈ જવું. આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ તરીકે લેવાની છે, પણ એમાં મૂળ ભાવ તો પેલો છે, માનવ કઈ કઈ રીતે પ્રગટ થાય છે. એમાં લેખક હંમેશા ટકે એવી કઈ સામગ્રી સાથે કામ પાડે છે, અને એવી સામગ્રી જો પ્રસ્તુત લાગતી હશે તો આપણને ધૂમકેતુ ક્યારેય અપ્રસ્તુત લાગવાના નથી. હું બીજા મિત્રોને પણ અત્યારે વાત કરી આગળ ચલાવવા માટે કહીશ, પછી જરૂર લાગશે તો અમે ત્રણે અમારી પોતપોતાની રીતે આગળ આમાં ચૂકાવીશું. વચ્ચે તમારા પ્રશ્નો હશે તોય અમને વાંધો નથી. બેન ભલે સંચાલન દરમિયાન એવું માને કે આ લોકોએ બધું બદલી નાખ્યું, પણ એને લીધે આપણે થોડા અનૌપચારિક રીતે એકબીજાની સાથે જોડાઈ શકીશું અને મેળાની સંજ્ઞાને
સાર્થક કરી શકીશું. ધન્યવાદ. એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય સતીશભાઈ. અને આપણે પાછળની 15 મિનિટ તમારા માટે ઇન્ટરેક્શન માટે રાખી જ છે કે આપણે એમની સાથે તમારા ક્વેશ્ચન્સ જે પણ હશે એ તમે એમને પૂછી શકશો. હવે હું અત્યારે જ્વલનભાઈને વિનંતી કરું છું કે આ વિશે થોડીક વાત કરે. ગુજરાતી સાહિત્યના બે ઝળહળતા નક્ષત્રો અહીંયા છે અને એક ભાવક તરીકે હું ટેલિસ્કોપ લઈ અને અહીંયા બેઠો છું ને આપણે બધા જ ધૂમકેતુને જોઈ રહ્યા છીએ. પોસ્ટ ઓફિસ ચર્ચાના કેન્દ્રમાં છે એટલે ત્યાંથી શરૂઆત કરીએ. સતીશભાઈએ જે કંઈ પણ વાત કરી એનું એક્સટેન્શન જ હું કરીશ કે બાપ અને દીકરીના સંબંધ વચ્ચેની જે કૃતિઓ છે સાહિત્યમાં, મનોહર ત્રિવેદી અહીંયા બેઠા છે એનું બહુ સરસ મજાનું ગીત છે, ઘણા લોકોએ સાંભળ્યું હશે કે પપ્પા હવે ફોન મૂકું, આ તો થયું કે એસટીડીની ડાળ પરથી ટવકું, આવું એક એમનું ગીત છે. વાત એ છે કે 1923-26 લખાયેલી એ પોસ્ટ ઓફિસ હોય અને એમાં પુત્રીના પત્રને ઝૂરતા અલી ડોસા હોય. પંક્તિએ જ્યારે ઓળખાણ આપી ત્યારે એણે કંઈક હાઇકુનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાર્તા ઉપર એક હાઇકુ છે કે ટપાલ આવે રાહમાં બેઠો બાપો જીવે ઝુરાપો. એ ઝુરાપો છે એ હજી આજે પણ એમ જ જીવે છે, ટપાલ આવતી બંધ થઈ ગઈ છે અને એક અલી ડોસો આજે પણ રાહ જોવે છે મરિયમના ઈમેઇલની. એક અલી ડોસા આજે પણ રાહ જોવે છે મરિયમની સ્કાઈપ પર ઓનલાઈન થવાની. એટલે એક સમય હતો કે જ્યારે વહાણમાં ટપાલ આવતી જતી, પછી આ બધા જ સાધનો આવ્યા, પછી પુશ બટન ટેલિફોન આવ્યા, એસટીડી આવ્યા અને આજે આપણે આ સ્માર્ટફોનમાં છીએ. આપણી આખી યાત્રા જે પ્રિન્ટિંગ ટેકનોલોજી છે એ ગુટેનબર્ગે શોધી અને આપણે આજે ઝુકરબર્ગની ફેસબુકના સમયમાં છીએ. એટલે બુકથી માંડીને ફેસબુક સુધીની જર્ની છે અને એમાં લખાયેલો શબ્દ કે છપાયેલો ફોન એ અગત્યનું નથી. જે મૂળમાં છે, જે તત્વ છે એની અંદર, એ માનવીય સંવેદન છે, હ્યુમન સેન્ટિમેન્ટ જે છે. એક પિતા એના એની પુત્રીના પત્ર માટે, એના સંદેશ માટે ઝૂરે, એ ઈમેઇલથી આવે, એને વોટ્સએપ પર કોઈ સંદેશો મળે કે પછી એ સામસામે આવે. આ મૂળ વાત ધૂમકેતુની એક પોસ્ટ ઓફિસ વાર્તા. જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી દક્ષિણ કુમાર જોશી એમના પુત્રએ લખ્યું છે કે ધૂમકેતુની પોતાના પુત્રીનું અવસાન 1918 થયું હતું, સંધ્યાબેનનું, અને એ પછી આ વાર્તા છે. એટલે જે મનની સંવેદના હતી એ કાગળ પર ઉતરી હતી. એટલે આપણને શું કામ આજે પણ સ્પર્શે છે. 1923 વાર્તા લખાઈ, સાહેબ 6 વર્ષ પછી આપણે આજે ધૂમકેતુના 125 વર્ષ મનાવીએ છીએ. 6 વર્ષ પછી આ વાર્તાનું શતાબ્દી વર્ષ આવશે. અને મહત્વનું એ છે કે કોઈ સર્જકની શતાબ્દી આવે, કોઈ સંસ્થાની શતાબ્દી આવે, સાત શતાબ્દી આવે, પણ એક વાર્તા 100 વર્ષ પછી પણ આટલી જીવે એનો અર્થ એમ કે એમાં કંઈક એવું જીવંત તત્વ હશે. અને આ જ વાર્તાને આપણે પછી બીજી બધી જ વાર્તાઓ સાથે મૂલવીએ તો આપણને એવું લાગે કે ડિક્શન બદલાયા છે, એના મીડિયમ્સ ઘણા બધા ચેન્જ થયા છે, આપણી વચ્ચે એ જ વાતો અલગ અલગ રીતે આવે છે, પણ એ જે હ્યુમન સેન્ટિમેન્ટ છે એ આખી જે વાત છે, લખાયેલી વાતથી માંડીને આજે પેનડ્રાઈવ સુધી. એક મિત્રે એવો પ્રયોગ પણ કર્યો હતો નવનીતમાં, એ વાર્તા કોઈ આનંદભાઈ કરીને છે, મને પરિચય નથી, એમણે વાર્તા આખે આખી ઈમેઇલમાં ઢાળીને પછી એમ કે છેલ્લે કોઈ સાયબર કાફેનો માલિક છે એ પેન ડ્રાઈવ અલી ડોસાની કબર પર મૂકે આવો પ્રયોગ પણ કર્યો. આ વાર્તા પણ મેં વાંચી છે. બેઝિકલી સમયના બદલાવ સાથે ઘણું બધું બદલાતું રહે છે, પણ જે માણસનો માણસ પ્રત્યેનો પ્રેમ, માણસનો માણસ પ્રત્યેનો ઝુરાપો, ધ કન્સર્ન ફોર ધ હ્યુમન ઓફ હ્યુમન, એ ક્યારેય જરી પુરાણું કે જૂનું થતું. પોસ્ટ ઓફિસ વાર્તામાં અને અનેક વાર્તામાં ઘણા બધા લોકોને કેટલી બધી ખામીઓ, કેટલા બધા દોષ દેખાયા છે અને એ વિવેચકોને દેખાય. આપણે તો ભાવક હોઈએ કે વાચક હોઈએ તો આપણને તો જે મૂળ કથા તત્વ હોય એ આપણને રંજન આપે એ આપણું પહેલું કન્સર્ન હોય, ને પછી આપણે થોડાક ઊંડા ઉતરીએ કે ભાઈ 5 વર્ષ સુધી શું કામ અલી ડોસો છે ત્યાં જતા રહ્યા, કે પછી 5 વર્ષ સુધી મરિયમે કેમ કોઈ કોન્ટેક્ટ ન કર્યો, આવા પ્રશ્નો છે ઊભા થયા છે. પણ એને આપણે બાજુએ મૂકીએ તો આ જે કંઈ પણ આખી ઘટના બને છે, કારણ કે એવું કહેવું છે કે ભાઈ જો ઘટના વાર્તામાં મૂકવામાં આવે તો પ્રતિતિકર લગવી જોઈએ.
આ વાચકનો નહીં પણ એક વિવેચકનો વસવસો અથવા તો એનો એનો શબ્દ પ્રયોગ છે. પણ આપણે જ્યારે વાચક તરીકે આ આખી વાત માણીએ અને છેલ્લે એ કબર પર જ્યારે પત્ર મુકાય ત્યારે આપણી આંખના ખૂણા છે એ પણ ભીના થયા વગરના ન રહે. આ આખી ઘટના જેવી રીતે બને છે અલી ડોસાના જીવનમાં ત્યારથી માંડી અને આજ સુધી આવો કેટલીય વાત જે મનને તમને સ્પર્શતી હશે. એટલે જ્યાં સુધી માત્ર ગુજરાતી ભાષા કે ભારતની કોઈ ભાષા જીવશે એમ નહીં, પણ જ્યાં સુધી માનવજાત જીવશે ત્યાં સુધી પોસ્ટ ઓફિસ જેવી વાર્તાઓ અને પોસ્ટ ઓફિસની વાર્તાના સર્જકો છે એની પ્રસ્તુતતા રહેશે. એની અભિવ્યક્તિ, એની અભિવ્યક્તિના માધ્યમો, એની કલાની શૈલી એ બદલાતા રહેશે. પછી ધૂમકેતુની બીજી કેટલીય બધી એવી વાર્તાઓ છે કે જેમાં આપણને મેલોડ્રામા લાગે, એવું લાગે કે ભાઈ આવું તે કંઈ હોઈ શકે એવો પ્રશ્ન આપણને થાય. હવે એ તો કોઈ પણ વાર્તા છે, એમાં મિર્ચ મસાલા ફિલ્મ જોઈએ તો એમાં પણ જે મૂળ વાર્તા છે એમાં જે પેલો ચોકીદાર છે આપણને એમ જ લાગે કે આમ કે કોઈ પોતે જીવ દેવા તૈયાર થઈ જાય અબુ, પણ એવું એવું થાય છે. અને હૃદય પલટો નામની ધૂમકેતુની એક વાર્તા છે, એના માટે પણ એવો પ્રશ્ન થાય. બેઝિકલી શિમલાનું જે પરિવેશ છે એટલે શિમલામાં બનેલી કોઈ ઘટના છે એને એને પશ્ચાદભૂમિમાં રાખીને કંઈક લખાયેલી છે. જન્મભૂમિનો ત્યાગ, હવે એ મોચી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસવું પડે તો આપણને એવું થાય, કારણ કે આપણે નગર સંવેદનાથી થોડા 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 દૂર ખસતા જઈએ છીએ. પણ એને એ જગ્યા સાથેનો જે લગાવ છે, જગ્યા સાથેની જે માયા છે, એ આજે પણ ઘણીવાર એવું આપણને બને, નોસ્ટેલ્જિક આપણે બની આપણે આપણા વતનમાં જઈએ કે સ્કૂલના ક્લાસમાં જઈએ, કોલેજના ક્લાસમાં જઈએ, એ જ બેન્ચ હોય, એ જ કેન્ટીન હોય અને કોક ન હોય, ત્યારે જે ફીલ થાય છે એ જ જન્મભૂમિના ત્યાગના પહેલાં મોચીની પણ ફિલિંગ છે હોઈ શકે. એટલે વાર્તાના જે તત્વો છે એ એવા છે કે જે આપણને આજે પણ સ્પર્શે છે અને એ સ્પર્શતા રહેશે. ધૂમકેતુની ફિલ્મમાં ઘણું બધું એક્સટેન્શન, મીડિયામાં એવું કહેવાય છે કે કોઈ એક નવું માધ્યમ છે એ જૂના માધ્યમનું એક્સટેન્શન છે, જૂના માધ્યમનો એ વિસ્તાર હોય છે. તો તમે જુઓ કે ધૂમકેતુને પણ કદાચ એવી ખબર નહીં હોય કે ભવિષ્યમાં આની ઉપરથી ફિલ્મ બની શકે. ફિલ્મકારો છે પણ એને ખબર નહીં હોય કે ભાઈ આનું મૂળ કથાતત્વ છે તો ધૂમકેતુની વાતમાં પડેલું છે. તમે ગોવિંદનું ખેતરે વાર્તા વાંચો તો એ પછીથી નિયો રિયાલિઝમ છે, બિમલ રોય પછી લાગ્યા 55-56માં દો બીઘા જમીન આપણી સામે આવી. કે એક પેલી વાર્તા છે એક ભૂલ એવું નામ છે, એમાં અજાણતા જ પિતા અને પુત્રી બંને એક વીશીમાં એક હોટલમાં રાતવાસો કરે છે. અને આ તો એટલે કેટલી બધી સમાજની પણ ચેતનાને ઢંઢોળતી વાર્તા છે. સવારે એને ખબર પડે છે કે આ તો મારી દીકરી હતી, દીકરીને એમ થાય છે ઘરે રહે છે, રાત્રે મારી પાસે આવ્યો તો મને જેણે ઘરેણા ગિફ્ટ આપ્યા તો મારો પિતા હતો. અને પછી એ બાપ છે જળ સમાધિ લે છે. આ બહુ થરથરાવી દેવી વાર્તા છે. હવે આ વાર્તા જો આપણે વાંચીએ તો આપણને 100% ગુલઝારે બનાવેલી ફિલ્મ યાદ આવે, મોસમ. એમાં પેલી કઝરીને જોવે છે સંજીવ કુમાર, ત્યારે એને ખબર પડે છે કે આ તો એની મા જેવો જ ફેસ છે, શર્મિલા ટાગોર જેવું. દીકરીને તો ખબર નથી હોતી, એનો ઉછેર એવી રીતે થયો છે કે એની ઉપર જૂતા ફેંકે છે ગાળાગાળી. ટૂંકમાં આવી કેટલીય વાર્તાઓમાં આપણને એનું એક્સટેન્શન કે જે લખાયેલી હતી વાર્તા સ્વરૂપે ઇન ફ્યુચર એ આપણને ફિલ્મ સ્વરૂપે પણ જોવા મળી, બીજી ભાષામાં પણ એ વાર્તા જોવા મળે. આ ધૂમકેતુ જેમણે અલબત્ત એની સંખ્યામાં ઉલવણી ન હોય પણ 492 વધારે વાર્તા, 25 જેટલી ઐતિહાસિક નવલકથાઓ અને કેટલા બધા લેખો, મને એક જ વાત વધારે કહેવાનું મન થાય છે, પછી ફરીથી જેમ સતીશભાઈએ કીધું એમ કદાચ તક મળશે તો વાત કરશું, બાકી મને પણ મહેન્દ્રભાઈને સાંભળવા છે કે એમના જીવન ઉપર એના વાંચન ઉપર જે ખલીલ જિબ્રાનનો જે પ્રભાવ હતો અને એ પછી જે મૌક્તિકો એમણે, જિબ્રાનના તો 4 પુસ્તકો આપ્યા પણ જે એમણે પોતે જે મૌક્તિકો આપ્યા ટૂંકા ટૂંકા, હવે મને એવું ખરેખર થાય કે એ સમયે વોટ્સએપ હોત અથવા આ સમયમાં ધૂમકેતુ હોત તો સાહેબ કેટલા બધા મૌક્તિકો આપણને બધાને આખું ગ્રુપ બનાવીને શેર કરતા. ધૂમકેતુનું આખું ફેસબુકનું પેજ હોત, એનો આખો બ્લોગ હોત, પણ એ નથી. તોય આજે આ પેઢી પણ એવું કામ કરી રહી છે અને એ ટેકનોલોજીના માધ્યમથી અને આવા ફેસ્ટિવલ્સના માધ્યમથી ધૂમકેતુ હજુ પણ સાહિત્ય આકાશમાં ઝળહળે છે, ઝળહળતા રહેશે. ફરી સમય મળશે તો મળશે. મહેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ. જ્વલનભાઈ, બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી, બહુ જ સરસ વાતો કરી. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જ્વલનભાઈ માટે. હવે હું મહેન્દ્રસિંહભાઈને વિનંતી કરું છું કે આના વિશે થોડીક એક વાતો કરે.
હું થોડુંક બેઠા બેઠા બોલું, કેમ કે બેઠા બેઠા બોલવું છે. એટલે આ જે એક નવું સ્વાતંત્ર્ય છે આપણા, અમે તો લગભગ 50 પહોંચ્યા, પણ છોકરાઓ પાછળ બેઠા છે, સાગરભાઈ ને બધા, એ તો હજી એવું ઈચ્છે કે બેઠા બેઠા નથી બોલવું અને મન પડે એવી રીતે એ મુદ્રામાં બોલવું છે. તો એ સ્વાતંત્ર્ય પણ અકબંધ છે. ઈમેલના જમાનામાં પોસ્ટ ઓફિસની વાત બે મિત્રોએ કરી અને હું વિચાર કરતો લગભગ કાંઈ ન રહેતો. બહુ જ સારું, છેલ્લે બોલવાનો બહુ જ ફાયદો હોય છે અને એમાં એક બહુ અનુકૂળતા હોય છે કે આ બે વડીલોએ અને મિત્રોએ જે કીધું છે એમાં હું પૂરેપૂરો સંમત છું અને મારી સહી કરું છું. પણ એકદમ સહોપસ્થિતિના સમયમાં આપણે લોકો જીવી રહ્યા છીએ, જક્સ્ટાપોઝિશન બધા જાત જાતના છે અને કોએક્ઝિસ્ટન્સ બધા જાત જાતના છે. છેલ્લે પુષ્કાળ આપણે ક્યારે લખ્યું છે એ જ આપણને ખબર નથી, અને ઈમેલ કરીએ છીએ ત્યારે કઈ ભાષા વાપરીએ છીએ એના પણ નમૂનાઓ આપણી પાસે બહુ જ બધા છે. readgujarati.com ઉપર આ વાર્તા પોસ્ટ ઓફિસ મુકાઈ છે અને એમાં ઠીક ઠીક મુદ્રણ દોષો છે. અમારા જેવા શિક્ષકો તરત જ ઉન્નત ભ્રુવ થઈને એના તરફ છે તે જરા અણગમો વ્યક્ત કરે એ પ્રકારની ભાષા એમાં છે તે વ્યક્ત થઈ છે. પણ હમણાં છોકરાઓ બોલતા હતા બધાને બિલકુલ ધાણીફૂટ અંગ્રેજીમાં બધા બોલતા હતા અને બહુ જ સરસ બોલતા હતા બધા. એટલે ભાષા છે તે એની છે તે હવે એક શું છે, સુરતમાં એક સરસ વાનગી આ લોકોએ બનાવી છે, પોસ્ટ મોડર્ન વાનગી છે, ગોટારો. ગોટારો છે, એમાં કંઈક એવું મિક્સર છે કે એમાં કઈ વાનગી કેવી રીતે છે, સરસ કોમ્બિનેશન. એટલે સેવલા પણ છે અને નૂડલ્સ પણ છે, મેગી પણ છે, રોટલા પણ છે અને પીઝા પણ છે, અને આ બે છે અને બેની મજા છે. એટલે આ સમયમાં હવે જૂનો સમય ગયો અને જૂના સમયની વાર્તાઓ ગઈ અને જૂના સમયના લેખકો હવે શું કરવા વાંચવાના ને એવું બધું તો મને નથી લાગતું કે જરૂરી હોય, કેમ કે રીત ગુજરાતી ઉપર થોડાક ભાવકોના પ્રતિભાવો છે, ભાવકોની પણ વાચકોના પ્રતિભાવ છે આ વાર્તા વિશેની. એમાંથી હું એક મેં વાંચી સંભળાવું તમને, બહુ રસ પડે એવી છે આખી દુનિયા. અને એક્સટેન્શનની વાત કરી ભાઈએ તો એવા એક્સટેન્શનની પણ થોડીક વાત કરીને હું આ પોસ્ટ ઓફિસવાળી વાર્તા એમાં એક બે વસ્તુ સાહેબે જે કીધી ને એમાં એક ઉમેરો કરું અથવા તો એમાં એક મારો અભિપ્રાય જોડું કે આ મુસ્લિમ પાત્ર છે તો કબર ઉપર મૂકવા માટે એક સરસ. એટલે વાર્તા લેખન વાર્તા કળાના સંદર્ભમાં જ્યારે અમે લોકો સુજો સાફોમાં બેઠા હોઈએ કે એમાં ચર્ચા કરતા હોઈએ વાર્તા બને છે કે નથી બનતી, અને અહીંયા આગળ મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોતો જાય થાય તો અડધું જગત શાંત થઈ જાય એવા જીબ્રાની મૌક્તિકો જે સાહેબ કહેતા હતા એવા તો ધૂમકેતુમાં ખૂબ મળે છે. વિનિપાતથી શરૂ કરીને દરેક વાર્તામાં એક એક બબ્બે આવા વાક્યો મળે છે. મને પ્રશ્ન એવો થાય કે પોતાની દ્રષ્ટિથી જોવાનું છોડીને બીજાની દ્રષ્ટિએ જોતો થાય માણસ તો અડધું જગત શાંત થઈ જાય. મને બહુ આનંદ થયો કે સાહેબ લેખકે અડધા જગતની જ વાત કરી, કેમ કે આખા જગતની શાંતિ જગતભરના લેખકોના નસીબમાં નથી હોતી. એટલે એમને એક પોતાના હિસ્સાની અડધી દુનિયા છે એ કોઈક એક અનુકૂળ ચિત્ત સ્થિતિની એ લોકો ઇચ્છતા હશે. આમાં જે પ્રતિભાવો છે ભાવકોના વાચકોના એ પ્રતિભાવો અંગ્રેજી અને ગુજરાતી એમ મિક્સ ભાષામાં છે. એટલે એક શબ્દ ગુજરાતીમાં આવે અને બીજો શબ્દ અંગ્રેજીમાં આવે, એક વાક્ય અંગ્રેજીમાં આવે અને બીજું વાક્ય ગુજરાતીમાં આવે, અને એમ છે. એટલે આ એક આખું આપણું સંયુક્ત ભાષા સંસ્કૃતિનું એક ચિત્ર છે. અને ધૂમકેતુ સાહેબની આ વાર્તા વાંચીએ ત્યારે પણ ઠીક ઠીક પ્રશ્નો શબ્દોના અર્થો સમજાવવા પડે. વાચનવાળામાં તો ટીપ પણ આપ્યા હોય છે અને એમાં છે તે શબ્દોના અર્થ આપ્યા હોય છે. મને એક સવાલ પૂછવાનો એવો મન થાય કે અહીંયા જે યંગર જનરેશનના છોકરાઓ બેઠા છે એમાંથી પોસ્ટ ઓફિસ વાર્તા કેટલા એ વાંચી છે? થેન્ક યુ. તે પેલો મુસલમાન અલી છે એમાં એક જગ્યા છે કે તમે તો કહેવા છો એમ પૂછે છે પેલા પોસ્ટ માસ્ટર. હવે આ કેવી રીતે બોલાય છે? હું તો પાઠ
નો પ્રેમી ભાવક છું એટલે મને તો વાર્તા વાંચવી ગમે, એમાંથી હું થોડા થોડા અંશો તમને સંભળાવું તો મને બહુ મજા પડે. પણ આજે આપણે એક થોડીક વાત કરીએ. દાખલા તરીકે પેલો હેરાન કરે છે, ઇરિટેટ કરે છે પેલા અધિકારીને. ધૂમકેતુની વાર્તામાં આ બધા અધિકારીઓ બહુ આવે છે, ખૂબ જોયા છે એમણે બધા સાહેબ લોકો બધા, અને સાહેબોની સાહેબી બધી એમને બહુ છે તે જરાક આમ બરાબર પીન મારીને કહેવી છે. અને એમના એમના નોકરો પણ એમણે એમાં નોંધ પણ કરી છે કે આ જમાનાના નોકરો છે ને એ તો સાહેબની પત્નીના છે તે અંગત મદદનીશ હોય, અંગત સચિવ, રહસ્ય સચિવ હોય એવા હોય. એટલે સાહેબની કોઈ પણ વાત તમારે જાણવી હોય તો સાહેબના પટાવાળા પાસેથી સાંભળો. તો આ આખું વર્ક કલ્ચર છે એના જે જુદા જુદા સ્તરો છે ધૂમકેતુની વાર્તાઓમાં સરસ રીતે એમના સમયના ચિત્રોની રીતે એ બધા આવ્યા છે. એક બે પ્રશ્નો હતા, ખબર નહીં એની ચર્ચા થઈ જશે વિવેચન, કે વહેલી સવારે અર્લી મોર્નિંગ પોસ્ટ ઓફિસ કેમ ખુલ્લી હોય 4 વાગ્યામાં ને 5 વાગ્યામાં? તો એનું કંઈક કારણ હશે, સાહેબો પણ કદાચ કહેશે, કોઈ કંઈ જવાબ આપ્યા હશે. કદાચ રેલવેની સાથે જોડાયેલું કનેક્શન હોય, અથવા તો મેં એક ટપાલ ખાતાના મિત્રને પૂછ્યું તો એમણે એવું કીધું કે અમારે ત્યાં હજી આજે પણ એક એવું એવી જોગવાઈ છે કે જે ખાસ ટપાલ ઓફિસ અમે ગામડાઓના કેટલાક કેન્દ્રોમાં આપીએ છીએ, અને એ છે તે પૂરેપૂરા સરકારી લોકોથી નથી ચાલતી, બધી આઉટસોર્સિંગ કરાવ્યું હોય છે. અને એ આઉટસોર્સિંગમાં છે તે કેટલાક કામ કરનારાઓ છે, શિક્ષકો પણ એમાં હોય છે, અને એવું છે. તો તમે તો કેવા છો? થઈ હતી વચ્ચે કેટલાક વર્ષો એવા હતા જ્યારે સવારમાં પોસ્ટ ઓફિસો ચાલુ થઈ જતી, અને એવો એક તબક્કો હતો. વહેલી સવારે 4 વાગે જવું પોતે જ એક સરસ ચિત્ર છે. ધૂમકેતુ સાહેબે એક ધારા થાક્યા વગર આ માણસને ટપાલ લેવા માટે એની આવૃત્તિઓ કરી છે. અને એ કેવો પાગલ છે, એના પાગલપણા વિશે કર્મચારીઓ બધા એને ઉડાડે છે. ગાંડાઓના જુદા જુદા પ્રકારો મંટો સાહેબ છે તે ઉભા ટેક્સિંગમાં આપે એવા જુદા જુદા પ્રકારો ધૂમકેતુ સાહેબે ઓફિસના કર્મચારીઓની વાતચીતમાંથી વણ્યા છે કે કેટલાક આવા હોય, કેટલાક પાગલો આવા હોય, કેટલાક આવા હોય, એમ કરતા કરતા. તમે કેવા છો? એટલે કે છે કે મારું નામ અલી છે. પ્રશ્ન આવો છે પેલાનો. હવે એ તો ઇરિટેટ થયો છે એટલે એને ખબર નહીં, કદાચ પોસ્ટ માસ્ટર એને એની જાતિ કઈ છે, એ જ્ઞાતિ કઈ છે એ પૂછવા નથી માંગતો કદાચ. તમે તો કેવા છો એમ પૂછવા માંગે છે. અને 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 એ કહે છે કે મારું નામ અલી છે. એને એવું કહી શકે, એવું કહી શકો તો અમે તો એવા જ છીએ. પણ બહુ બહુ જ રસપ્રદ રીતે સાહેબે આ વાર્તાકારે બહુ જ રસપ્રદ રીતે જે ટ્રાન્સફોર્મેશન છે ટેમ્પરામેન્ટનું, એક માણસ અથંગ શિકારી છે અને શિકારી કૂતરા પણ ચૂકી જાય એવી વસ્તુ એની બાજ નજર પકડી લે છે અને લઈ લે છે. અફીણનો નશો હોય એવું એને શિકારનો નશો. એમાં શિકારી પણ જે રીતે ધાર કાઢીને ઉપસાવ્યું છે, અને પછી એકદમ આવો શિકારી એ બાપ પણ છે. અને હળવે કરીને બાપ દીકરીના સંબંધ ઉપર આખી વાત જે રીતે ધીમે 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 કરતી સરતી આવે છે, બહુ જ રસપ્રદ છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જોતો થાય તો અડધું જગત શાંત થઈ જાય, ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ હોત તો શું થાય? એક બીજી વસ્તુ પણ, ભૂતોની જે વાત થઈને આ વાર્તામાં પણ એક બહુ સરસ એવી હળવી વસ્તુ છે. તે પોસ્ટ માસ્ટર બેઠો છે અને દીકરીના વિચાર પોતાની દીકરીના વિચારમાં છે, અને પેલો આવે છે અને પૂછે છે કે અલી ડોસા મરિયમનો કાગળ છે? હા, તારો કાગળ છે. કહેવા જાય છે ત્યાં અલી ડોસો નથી પણ પેલો લક્ષ્મીદાસ. એટલે નક્કી નથી થઈ શકતું કે પેલો આત્મા હજી ભટકી રહ્યો છે. ઇન્ટેન્સિટી ઓફ ઇમોશન છે એ, એમાં પેલો જોનાર છે એ નક્કી નથી કરી શકતો કે આ ખરેખર કોણ હતું. એટલે એ પાછું પૂછ્યા કરે છે પેલાને કે ત્યારે તું હતો તે જવાબ આપ્યો તો કોણ હતું? એટલે લેખકે બહુ સરસ રીતે એ આખી વાતને સંદિગ્ધ રાખી. એટલે સંદિગ્ધતાની જે મજા છે એ ભૂતય નથી ને ફલિતય નથી, એ તો પેલી ઇમોશન છે. અને એની જે મજા છે એ આખી વાર્તાની બહુ સરસ મજા છે. વાર્તાનું નામ અલી ડોસો નથી રાખ્યું, વાર્તાનું નામ પછી તો એનું એક્સટેન્શન થવાનું હતું, અને પેલી મરિયમનો કાગળ આવ્યો અને એ કાગળમાં શું લખ્યું હતું એ તો પેલા પોસ્ટ માસ્ટરને સૂઝ્યું જ નહીં કે લાવ વાંચી જોઉં, એ તો મૂક્યા.
બાપ દીકરી નામની વાર્તામાં માહિતી જયુને એવું સૂચ્યું કે એ કાગળમાં શું લખાયું. તો એ પહેલા પોસ્ટ માસ્ટર બાપ દીકરી નામની બીજી વાર ગુજરાતી વાર્તામાં છે તે કબર ઉપર ગયા, કાગળ લેવા અને કાગળ મરિયમનો હિન્દીમાં છે ત્યારે અબ્બુ અને અબ્બુને એણે એ વચ્ચેના સમયનો જે અવકાશ હતો ધૂમકેતુની વાર્તામાં એ ભરી આપ્યો છે. કેવી રીતે ભર્યો છે, શું કામ ભર્યો છે એ તો તમારે વાત. પણ એમાં એવું લખ્યું છે કે મેં ટિકિટ કઢાવી લીધી અને દીકરો મોહમ્મદ એવું કંઈક નામ છે એને લઈને હું આ ટ્રેનમાં મેલમાં બેસું છું અને આ સમયે પહોંચું છું. પોસ્ટ માસ્ટર વાતચીત કરે છે ત્યાં ઓચિંતાનું એનું ધ્યાન જાય છે ઘડિયાળ ઉપર અને ખ્યાલ આવે છે કે મેલ આવવાનો સમય એ મેલમાં પણ આવેલું છે. મેલમાં તો અલીની દીકરી મરિયમ એના દીકરાને લઈને આવી રહી છે, એને રિસીવ કરવા કોણ જવાનું છે, એને રિસીવ કરવા આ પોસ્ટ માસ્ટર જે દ્રષ્ટિ જેની બદલાઈ ગઈ છે એ જવાનું. કેમ કે એની દીકરી નથી આવી તો કંઈ નહીં, પણ એક દીકરી તો આવી રહી છે. તો કેવી રીતે એક વાર્તા છે એ હળવેક રહીને બીજી વાર્તામાં સરી જાય. એક ટૂંકી મુસાફરી નામની ધૂમકેતુની એક બહુ જ ઓફબીટ પ્રકારની વાર્તા. આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ, એના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય અને આપણે પાછા એની સામે સામે એને જોયા જોતા રહેવાના હોય, આ તો કેવી, આ તો ભયંકર યંત્રણા કહેવાય. અને આપણે પાછા આપણે ટેમ્પરામેન્ટલી આપણે એમ કહેતા હોય કે નહીં નહીં એ તો એક ટૂંકી મુસાફરી નામની વાર્તામાં રેલવે સ્ટેશનથી નીકળ્યો છે, ઊંટ ઉપર બેઠો છે આ વાર્તાનું નાયક, એનું નામ કાળું છે. અને એને જે પેસેન્જરને જે સાંભળનારને એને જે સંભળાયું છે આખા રસ્તે એ બધું પેલી ઊંટની જે રિધમ છે ચાલવાની એ રિધમમાં છે તે એ ચાલ્યું છે. આ હાંડ મારા હાથમાં રહે દેવાના હાથમાં ન રહે, કેમ કે હાંડ મારો હાથ પર દેવાના હાથમાં ન રહે. દેવો કોણ છે? દેવો એ છે જેની સાથે એની થનારી કાળીનું લગ્ન થયું. તો એ આખી જે એની જે આખી હોરિઝોન્ટલ ગતિ છે વાર્તાની, મને તરત જ રાજ કપૂરનો ટાપુ નામની બીજી વાર્તા સાથે જોડવાનું બંધ થાય કે એ આખી વાર્તા છે એ એમાં કેવું છે કે તમે ઊંટ ઉપર બેઠા હો અને વાત કહેતા હો ત્યારે એક ઝડપી પ્રકારની વાત તમારે બોલવાની હોય અને સાંભળવાની હોય, અને તમે હોડીમાં સરતા હો ત્યારે છે તે ફરતી ફરતી એક વાત તમારી થતી હોય. એટલે પહેલો છે તે રાજ કપૂરના ટાપુનો હીરો છે એ હોડી ચલાવતો ચલાવતો વાત કરે છે અને વચ્ચે એક ક્ષણ એવી ભયંકર પીડાદાયક ક્ષણ આવે છે કે જેમાં પેલો નાયક કહેતો કે તો કંઈ બોલતો નથી કે રાજ કપૂરે ક્યાં હરફે ઉચ્ચાર. પ્રેમમાં તો એવું હોય તમારે બોલવાનું ન સહન કરવાનું. તો એ એટલી ક્ષણ માટે ખાલી હોડી ચાલી રહી છે અને હલેસાના છપાક છપાક એવા થોડાક અવાજો બેકગ્રાઉન્ડમાં સંભળાય છે અને તમારી આખી વાત છે એની વેદના મૂંગી રીતે આખી ભરાય છે. તો વાર્તાઓ આ રીતે પોતપોતાની રીતે સરતી હોય છે, રસરતી હોય છે, ઉડતી હોય છે, ખાડા ખડિયા ખાતી ખાતી પણ ચાલતી હોય છે, ઘણીવાર એ ફૂલ સ્પીડમાં 8 નંબરના હાઈવે ઉપર જતી રહેતી હોય છે અને ક્યારેક છે તે સાવ જ સીમ તળ સીમમાં એ છે તે તમને જુદા પ્રકારની ધૂળ મિશ્રિત અનુભૂતિ પણ કરાવતી હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાં આ પ્રકારની અનેક એવી ક્ષણો છે જેની વાત કરી શકાય. ભૈયા દાદા કોલ સેન્ટરમાં કામ કરતા હો તમે અને 1:05 મોર્નિંગ તમને કહી દે કાલ નથી આવ. આજે તો કોઈ છે તે આપણા સગા ફાધર પણ આપણું છે તે નથી રાખ્યું, એટલા બધા પ્રોફેશનલ આજે પ્રોફેશનલ હેઝાર્ડ છે આપણા બધા અંગૂઠા મારવા માંડ્યા છીએ આપણે અને બિગ બ્રધર ઇઝ વોચિંગ અસ, બેઠા બેઠા જોઈ રહ્યા છે આપણે. ચાલી ભાઈના સમયમાં જોતા હતા એ ત્યાંથી હજી જોઈ રહ્યા છે, હવે તો માઇક્રો લેવલે જોઈ રહ્યા છે. એ સમયે ભૈયા દાદાની વાર્તા તમે કેવી રીતે એનું રેલેવન્સ તમે કેવી રીતે પકડો છો કે જે માણસ છે તે પ્લેગમાં મરી ગઈ છે એની પત્ની અને એને એક આખી એક આખું વિકસાવી એક વાડી વિકસાવી છે, એ વાડી સાથે એનો લગાવ છે
અને બે અધિકારીઓ છે, એક છે તે સોફ્ટ છે અને બીજા છે તે સખત છે, કડક અને નરમ એવી બે અધિકારી વૃત્તિ સામસામે ભટકાયેલી છે. અને એમાં કહેવું પડ્યું છે પેલા નરમ અધિકારીએ કે તારે જવું પડશે અને આને હવે ક્યાંય જઈ શકાય એવું નથી. સી જસ્ટ એણે શું કર્યું, એણે પોતાની જાત ત્યાં સમજી પૂરું થઈ ગયું. અને પેલી છોકરી છે એક જે પોસ્ટમાસ્ટરની રતન હતી, તે જુદી જુદી રીતે આપણી વાર્તાઓમાં પણ આવી છે. અને આ એટલે ભાવનાત્મક લખાણો છે એ એનો કોઈ પરહેજ, એની કોઈ આપણને બાધા ન હોવી જોઈએ. દ્વિરેફની વાર્તાઓની સામે મૂકીને આપણે ચર્ચા કરશું તો આપણને બહુ મજા પડશે. બે એટીટ્યૂડ છે વાર્તાઓ લખવાનું, તો ઇમોશન્સ તો આપણી જિંદગીનો ભાગ છે. અને એ જો વાર્તાઓમાં નહીં આવે, એ કથા સાહિત્યમાં કે કવિતામાં નહીં આવે તો બીજા આવશે ક્યાં? ફેસબુક ઉપર મેં એક વાર્તા વાંચી, એની વાત કરીને આ વાત હું પૂરી કરું. વાર્તા આખી મને બહુ યાદ નથી રહી, પણ વાર્તા એવી હતી કે એક ટપાલી છે તે એક ઘરે ટપાલ દેવા જાય છે અને અવાજ કરે છે, કોઈ ટપાલ લેવા નથી આવતું. બે ત્રણ વાર અવાજ કરે છે, કોઈ ટપાલ લેવા નથી આવતું. એટલે જેના નામની ટપાલ છે એને ટપાલ આપવા એ ઘરમાં જાય છે તો ખબર પડે છે કે છોકરી અપંગ છે ને પગ નથી. એટલે એને ખ્યાલ, એને પહેલાં તો મનમાં ગાળો દેતો હતો કે અવાજ હોય છે, કોઈને પડી જ નથી ટપાલ લેવા. પછી તો એણે જ્યારે જ્યારે એની ટપાલ આવી ત્યારે અંદર જઈને એને ટપાલ આવ્યો. પેલી છોકરી એટલી બધી આભારવશ છે કે એને કહ્યું કે આ ટપાલી મારું આટલું ધ્યાન રાખે છે. એટલે એણે એના ઘરમાં જે નોકરો હતા એમના એક નોકરને કીધું કે આ રોજ ઉઘારા પગે આવે છે તો એને આપણે બૂટ આપવા, તો તું છે તે આ પૈસા લે અને સરસ જોડી બૂટની લઈ અને એને આપવા. એટલે પેલી એ બૂટ અપાવી દીધા, કીધું કે આ છોકરીએ તમારા માટે રોકલા છે, આ કપાલી એ બૂટ ના પહેરા. એ કહે છે કે એણે તો મારા પગમાં બૂટ અપાવ્યા પણ હું એના પગને બૂટ ક્યારે અપાવી છે, હું એના બૂટને પગ ક્યારે અપાવી છે, એ તો ચાલી નથી છે. આ તો એટલે આમ તો કેવી, આમાં કેટલી બધી લાઈક્સ મળે, ટક 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 હતી, વેરી ટચી, ફટ 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 કરતો. અને હવે તો અંગૂઠા બધા આમ સફ આમ સ્ક્રોલ થાય. તો એવા જમાનામાં ચલો પાછા 1926ની વાર્તાઓ, 1926ની હતી જ નથી વાર્તાઓ, 2026ની પણ તો જ ચર્ચા થતી હોય એની, તો કેવી રીતે ધૂમકેતુ ના આપણે યાદ. ધેટ્સ ઓલ યોર ઓર્ડર. વન્ડરફુલ સર, વન્ડરફુલ. હવે ઓડિયન્સને જે પણ ક્વેશ્ચન્સ હોય એ કરીએ. આપણી પાસે 10 મિનિટનો સમય છે અને તમારા ક્વેશ્ચન્સ જે પણ હોય હું ઓડિયન્સને વિનંતી કરું છું કે ટૂંકા અને સીધા રાખજો. પાંચ મિનિટ છે ઇન્ટરેક્શન માટે, એટલે વોલન્ટિયર્સ ક્યાં છે જે પણ હોય માઇક લઈને? કોનો છે પહેલો ક્વેશ્ચન? ઈ સરને માઇક આપો પ્લીઝ. એટલે આમ જે વાત કરી મહેન્દ્રભાઈ રીતે કે વાર્તા કે કોઈ પણ સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ છે એ સંસ્કાર અથવા તો આદર્શ વાળું હોય એવું આપણે બધા ઈચ્છીએ, પણ ધૂમકેતુની જ વાત છે ત્યાં સુધી. એક તો જે વાત કરી કે એમનું જીબરાન નું વાંચન, ટાગોર નું વાંચન, એટલે ટાગોર નું સાહિત્યનું વાંચન, અને એના કરતાં પણ જે એનો ઉછેર જે હતો એની ટીનેજ અને બાળપણમાં એ નથુરામ શર્માજીના આશ્રમ બિલખામાં રહ્યા હતા. એટલે આખું જે વાતાવરણ હતું, રામનાથ છે, પછી ગિરનારનું પરિભ્રમણ છે, એટલે જગત કેવું છે એને બદલે જગત કેવું હોવું જોઈએ એવી એક આદર્શ કલ્પના એમને પોતાના સાહિત્ય દ્વારા કરી, અને એને કારણે થઈને આપણને આવા આવા પાત્રો જુદા જુદી વાર્તામાં મળ્યા એવું કલ્પી શકાય. વિશેષ સતીશભાઈને પણ આ વસ્તુ કહી શકાય. નેક્સ્ટ અહીંયા અહીંયા મારો સવાલ એ પૂછ્યો કે આપણે ગુજરાતી ભાષામાં ખાસ એવી વાર્તાઓ નોવેલ બધું છે, પણ ક્યાંક એવો પ્રયાસ એટલો બધો નથી થતો જે બીજી ભાષામાં થાય છે કે એને ગ્લોબલ લેવલ ઉપર લઈ જાઓ. તમે એને હિન્દીમાં કરો, ઇંગ્લિશમાં કરો. હું તમને ટાગોરનું જ ઉદાહરણ આપું તો ટાગોરે બંગાળમાં જે લખ્યું તો તમને હિન્દીમાં અવેલેબલ મળે, તમે ઇંગ્લિશમાં વાંચી શકો, તો કોઈ એની ઇમેજ કલ્પી શકે કે ના એ લેવલ સુધી લખાવું છું.
તો દિરેફમાં કે યા તો ધૂમકેતુમાં એટલું બધું નથી થયું, તો શું એ ના કરવું જોઈએ? ને કરવું હોય તો કેવી રીતે કરી શકાય? એ વાત સાચી છે કે અનુવાદની પ્રવૃત્તિ ગુજરાતીઓ તરીકે આપણે બહુ વિકસાવી નથી. અન્ય ભાષાની રચનાઓ આપણે ગુજરાતમાં બહુ જ લઈ આવ્યા, પણ આપણું આપણે બહાર ઓછા લઈ ગયા. આમે આપણને મળતું હોય તો સારું એવો મિજાજ છે ગુજરાતીઓનો, એટલે આપણે લેના બેંક વાળા છીએ, દેના બેંક વાળા નથી. એટલે આપણે અનુવાદ જાય છે, થોડું થોડું આપણું હિન્દીમાં અંગ્રેજીમાં જાય છે, પણ અનુવાદને એક વ્યવસાય તરીકે આપણે ત્યાં વિકસાવવામાં નથી આવતો. એ જો વિકસાવવામાં આવે એનજીઓઝ દ્વારા, ખાસ કરીને કેમ કે સરકારો આવું નથી કરવાની, તો એ વખતે શક્ય છે કે આપણી વાત આપણે હિન્દીમાં, બીજી ભાષાઓમાં બહુ સહેલાઈથી પહોંચાડી શકીએ. નહીતર આપણે ત્યાં ટૂંકી વાર્તા, એકાંકીઓ આખા ભારત દેશમાં કદાચ આજે પણ સૌથી સારા લખાય છે. કેમ કે અન્ય જગ્યાએ જ્યારે પરિસંવાદોમાં જઈએ છીએ અને ત્યારે ત્યાં જે પ્રસ્તુતિ આપણે જોઈએ છીએ, એમના લેખકો દ્વારા થતી, એમના વિવેચકો દ્વારા થતી ચર્ચાઓ સાંભળીએ છીએ, ત્યારે એમ લાગે છે કે ગુજરાતમાં તો આવું બધું ઘણું પહેલેથી આવી ગયું છે અને પ્રમાણમાં ઘણું સારું લખાય છે. બસ માત્ર ખૂટે છે આ અનુવાદ, ને અનુવાદ દ્વારા અન્ય ભાષામાં જવાની પ્રવૃત્તિ કરવી જોઈએ, અને અને નવી પેઢીએ પણ આ કરવું જોઈએ, જેથી કરીને હવે તો અંગ્રેજી ઘણું સારું છે, જોકે એટલું વિશ્વાસપૂર્વક કહી શકાય એવું છે કે કેમ, એના જાત જાતના પ્રશ્નો છે. ગુજરાતીનું પણ આવું જ છે. એટલે એ બે ભાષાઓ જો આપણી સારી હોય, અનુવાદ કરવો હશે ત્યારે બે ભાષાઓ ઉપર પ્રભુત્વ જોઈશે અને ત્યારે જ આ કામ થઈ શકશે. એટલે એવા બાયલિંગ્વલ સજ્જતાવાળા આપણને જો મળી રહે વિદ્યાર્થીઓ, અનુવાદકો, તો ચોક્કસ આપણું આપણે આપણું સારું અન્ય પ્રદેશો સુધી પહોંચાડી શકીએ. આજે માત્ર અપેક્ષા રાખીએ અને આશા રાખવામાં કશું ખોટું નથી એવું ધૂમકેતુ કહી ગયા છે. એક લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે આ સેશનને વાઇન્ડ અપ કરીએ, કારણ કે અહીંયા એક નેક્સ્ટ સેશન ચાલુ થવાનો છે, એટલા માટે આપણી પાસે ટાઈમની પાબંદી છે. અત્યારે સર, તમે જેમ વાત કરી કે સરકાર આ કામ નહીં કરે, સ્થાનિક સંસ્થાઓએ જ અનુવાદનું કામ કરવું પડશે, તો આપણી જે સંસ્થાઓ સાહિત્યની છે, પરિષદ હોય, અકાદમી હોય કે વિશ્વકોશ, એમાં અનુવાદનું કામ થાય છે અને થાય છે તો કેટલા પ્રમાણમાં થાય છે? ના, થોડું થોડું થાય છે. સાહિત્ય પરિષદમાં પણ એક અનુવાદ કેન્દ્ર છે, એક જુદી અનુવાદ પ્રવૃત્તિ ચિનુભાઈ મોદી કરી રહ્યા છે અને એ પણ થોડું થોડું ચાલે છે, પણ બહુ ઓછું છે, સાવ નથી થતું એવું નથી. અકાદમી ક્યારેક કોઈ અનુવાદ કરવાના હોય તો રકમની વ્યવસ્થા કરે છે, આર્થિક વ્યવસ્થા કરે છે, પણ કરવા માટેનું એક વ્યાપક તંત્ર હજી આપણે ત્યાં ખાસ એવું ઊભું થયું નથી, એને કારણે આ થઈ શકતું નથી. મારો નાનકડો સવાલ છે સર, આધુનિકતા એ સંવેદનમાં હોય કે અભિવ્યક્તિમાં હોય? આપણે જે આધુનિકતાની વાત કરીએ કે સર, આપણે બહુ મોડર્ન કે આ કે તે કે જૂની વાર્તા નવી વાર્તા, સર એ અભિવ્યક્તિમાં હોવું જોઈએ કે સંવેદનામાં હોવું જોઈએ? જેને આપણે આ આધુનિકતા કહીએ છીએ કે આ કશું પ્રાચીન કે ઓલ્ડ કહીએ છીએ ને, એ લગભગ તો અભિવ્યક્તિ પૂરતું જ સીમિત રહ્યું છે. સંવેદન તો જેવું છે એવું જ રહેવાનું છે, સનાતન હોય છે, એમાં એમાં કોઈ પરિવર્તનો નથી હોતા. પ્રેમ જે આદમ ને ઈવને હતો એ જ આજે કોઈ હોટલમાં મળતી છોકરા કે છોકરીને હશે, એમાં કોઈ જ ફેર નથી પડતો. માત્ર બદલાય છે અભિવ્યક્તિ, અને અભિવ્યક્તિમાં ભાષા પણ બદલાય, આપવાની વસ્તુઓ બદલાય, આ બધું તો સમય પ્રમાણે રહેતું જ હોય છે. એ અર્થમાં આપણે આધુનિક થયા હોઈશું. બાકી પેલું જે મૂળ સંવેદન છે, મૂળ માનવ્ય છે, જેમ આપણે કહ્યું એમ પિતાનો દીકરી માટેનો પ્રેમ જે છે, કે રજપૂતાણીનો રજપૂત માટેનો જે પ્રેમ છે, એ તો કદી બદલાવાના નથી. અને જે એ સમયે હતા એ પણ એ જ સ્વરૂપે આજે આપણને મળવા છે, તો જીવન છે. વાલ માટેની, વાત્સલ્ય માટેની, સંવેદના માટેની, અભિવ્યક્તિ માટેની, પ્રેમ માટેની, આ ઝૂરણાઓ નહીં હોય તો વો જીના ભી ક્યા જીના હૈ લલ્લુ. ક્યા બાત હૈ, એક વાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા વક્તાઓ માટે. થેન્ક યુ સો મચ સર. અને હવે તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો અમે GLF ની એક એપ
લોન્ચ કરી છે આ વખતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, એ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો અને તમારા ક્વેશ્ચન્સ એમાં મૂકી શકો છો. નેક્સ્ટ સેશન છે અહીંયા શોધ યાત્રાના રત્નો. પ્રોફેસર અનિલ ગુપ્તા અને પારસ ઝા તમારી સાથે વાત કરશે ટૂંક જ સમયમાં. દસ મિનિટ